नमस्कार मित्रों, स्वागत है फरी एक नवा वीडियो पर आपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना आ वीडियो में आपणे ऑगस्ट 2022 में मफत अनाज वितरण विषे माहिती मेळवीशुं। तो अनाज वितरण अंगेनो कार्यक्रम जाहिर थई गयो छे, तो तेना विषे संपूर्ण माहिती मेळवीशुं। तो मित्रों, वीडियो ने शुरू करिए ते पहेला जो आपणी आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकॉन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आपणी चैनल पर ज्यारे पण अवनवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना अंतर्गत ऑगस्ट 2022 में मफत अनाज वितरण अंगेनो कार्यक्रम जाहिर कर देवामां आवेल छे। तो रेशन कार्ड धारकों खास करीने आ वीडियो जोई ले अने जाणी लियो के कया रेशन कार्ड में केटलू अनाज मळवापात्र थशे। तो वीडियो ने छेले सुधी जोता रहेजो जेथी करी अने प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना अंतर्गत तमने मफत में केटलू अनाज मळवापात्र थाय छे अने कया कया रेशन कार्ड धारकों ने आ अनाज मळवापात्र थशे ते अंगेनी संपूर्ण माहिती तमने ख्याल आवी जाय। तो चालो हवे आपणे विगतवार माहिती जोता जईए। तो मित्रों, अन्न अने नागरिक पुरवठा द्वारा अनाज वितरण कार्यक्रम ऑगस्ट 2022 जाहेर करवामां आवेल छे, जे अंतर्गत राज्यना 71 लाख थी वधु एनएफएसए रेशन कार्ड धारकोनी 3.44 करोड़ जनसंख्याने ऑगस्ट 2022 महिनाना राहत दरना नियमित वितरण तथा प्रधानमंत्री गरीब कल्याण अन्न योजनाना विनामूल्य वितरण संबंधित अगत्यनी जानकारी जाहेर करवामां आवेली छे अने जाहेर वितरण व्यवस्था हेठळ ऑगस्ट महिनानुं नियमित वितरण तारीख 1/8/2022 થી શરૂ કરવામાં આવશે। એટલે કે મિત્રો, આજથી આજે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ તેનું જે નિયમિત અનાજ વિતરણ છે તે તારીખ 1/8/2022 એટલે કે આજથી શરૂ કરવામાં આવશે અને એનએફએસએ હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થાની વિગત નીચે મુજબ રહેશે। તો મિત્રો, હવે આપણે જોતા જઈએ કે જે એનએફએસએ હેઠળના સમાવિષ્ટ લાભાર્થીઓ છે તેઓને કેટલો કેટલો જથ્થો મળવાપાત્ર થશે। તો મિત્રો, જથ્થાની વિગતમાં આપણે જોઈએ તો નિયમિત અનાજ વિતરણમાં જોઈએ કે ઘઉં છે તે અંત્યોદય કુટુંબને કાર્ડ દીઠ 15 કિલોગ્રામ મળવાપાત્ર થશે અને તેનો પ્રતિ કિલોનો ભાવ 2 રૂપિયાનો રહેશે। આ ઉપરાંત મિત્રો, અગ્રતા ધરાવતા કુટુંબોને ઘઉં છે તે વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ મળવાપાત્ર થશે અને તેનો ભાવ પણ 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો રહેશે। ત્યારબાદ મિત્રો, આપણે ચોખાની વાત કરીએ તો અંત્યોદય કુટુંબને કાર્ડ દીઠ 20 કિલોગ્રામ ચોખા મળવાપાત્ર થશે અને અગ્રતા ધરાવતા કુટુંબોને જે વ્યક્તિ દીઠ 3 કિલોગ્રામ ચોખા મળવાપાત્ર થશે અને તેનો પ્રતિ કિલોનો ભાવ 3 રૂપિયાનો રહેશે। ત્યાર પછી આગળ જોઈએ તુવેર દાળ, તો અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ તુવેર દાળ મળવાપાત્ર થશે અને તેનો પ્રતિ કિલોનો ભાવ 50 રૂપિયા રહેશે। ત્યારબાદ ચણા છે, તો ચણામાં પણ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ મળવાપાત્ર થશે। પણ મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે જે 50 વિકાસશીલ તાલુકાઓ છે તે તાલુકાઓમાં જ આ ચણાનું વિતરણ કરવામાં આવશે અને તેનો પ્રતિ કિલોનો ભાવ 30 રૂપિયાનો રહેશે। ત્યાર પછી મિત્રો, ખાંડ જે નિયમિત મળવાપાત્ર થાય છે તે અંત્યોદય કુટુંબને 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ મળવાપાત્ર થશે અને 3 થી વધુ વ્યક્તિ દીઠ જે 350 ગ્રામ મળવાપાત્ર થશે। તો અહીંયા 0.350 કિલોગ્રામ લખેલું છે માટે જે 350 ગ્રામ ગણાય। તો આ પ્રમાણે મિત્રો, તેનો જે પ્રતિ કિલોનો ભાવ છે તે 15 રૂપિયાનો રહેશે અને જે બીપીએલ કુટુંબો છે તેઓને વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ એટલે કે 350 ગ્રામ તેઓને ₹22 પ્રતિ કિલોના ભાવથી મળવાપાત્ર થશે। આ ઉપરાંત મિત્રો, તહેવાર નિમિત્તે ખાંડ મળવાપાત્ર થશે જેમાં અંત્યોદય કુટુંબને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ખાંડ મળવાપાત્ર થશે। તો આ જે છે તે જન્માષ્ટમીના તહેવાર આવી રહ્યો છે તે તહેવાર નિમિત્તે અંત્યોદય કુટુંબને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ખાંડ મળવાપાત્ર થાય છે અને તેઓનો પ્રતિ કિલોનો ભાવ 15 રૂપિયાનો રહેશે। જ્યારે બીપીએલ કુટુંબને પણ તહેવાર નિમિત્તે ખાંડ આપવામાં આવશે અને તેઓને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ખાંડ આપવામાં આવશે પણ તેમનો જે પ્રતિ કિલોનો ભાવ છે તે 22 રૂપિયા ગણવામાં આવશે। આ ઉપરાંત મિત્રો, જે તહેવાર નિમિત્તે ખાદ્ય તેલ એટલે કે સિંગ તેલનું પણ વિતરણ થનાર છે, તો અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબને કાર્ડ દીઠ
एक लीटर सींगतेल मळवापात्र थशे अने ते सींगतेलनो भाव 100 रुपया प्रति किलोनो रहेशे। ત્યારબાદ આગળ જોઈએ તો ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટ જે અંત્યોદય કુટુંબ અને અગ્રતા ધરાવતા કુટુંબને કાર્ડદીઠ 1 કિલોગ્રામ મળવાપાત્ર થશે અને તેનો પ્રતિ કિલોનો ભાવ 1 રૂપિયાનો રહેશે। આ ઉપરાંત મિત્રો આપણે છેલ્લે જોઈએ તો કેરોસીન છે, તો કેરોસીનની પાત્રતા ધરાવતા અંત્યોદય અને બીપીએલ કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ 2 લીટર અને મહત્તમ 8 લીટરની મર્યાદામાં આ કેરોસીન મળવાપાત્ર થશે અને સ્થાનિક રીતે કલેક્ટરશ્રીએ નક્કી કરેલ રાહત દરે પ્રતિ લીટરના ભાવથી આ કેરોસીન મળવાપાત્ર થશે। તો મિત્રો આ પ્રમાણે નિયમિત અનાજ વિતરણનો જથ્થો છે તે કાર્ડ દીઠ મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે જે મફત અનાજ વિતરણ છે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અનાજ વિતરણ કઈ રીતે મળવાપાત્ર થશે? તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજ્યના NFSI હેઠળ સમાવિષ્ટ તમામ 3.44 કરોડ લાભાર્થીઓને વ્યક્તિ દીઠ 1 કિલોગ્રામ ઘઉં અને 4 કિલોગ્રામ ચોખા એમ મળી અને કુલ 5 કિલોગ્રામ અનાજનું વિનામૂલ્ય વિતરણ તારીખ 11 ઓગસ્ટથી કરવામાં આવશે। તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, જે મફત અનાજ વિતરણ એટલે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે વિનામૂલ્ય વિતરણ થનાર છે તે તારીખ 11 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે અને તેમાં અંત્યોદય કુટુંબો એટલે કે AAY અને અગ્રતા ધરાવતા કુટુંબો એટલે કે PHH તો આ બંને કુટુંબોને આ પ્રમાણે મળવાપાત્ર થશે, જેમાં ઘઉંનો જથ્થો છે તે વ્યક્તિ દીઠ 1 કિલોગ્રામ વિનામૂલ્યે મળવાપાત્ર થશે અને ચોખાનો જથ્થો છે તે વ્યક્તિ દીઠ 4 કિલોગ્રામ વિનામૂલ્યે મળવાપાત્ર થશે। તો આ પ્રમાણે મિત્રો જે મફત અનાજ છે તે 5 કિલોગ્રામ મફત અનાજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મળવાપાત્ર થશે। આ ઉપરાંત મિત્રો આપણે અહીંયા આગળની વિગતમાં જોઈએ અન્ન બ્રહ્મ યોજનામાં, તો ભૂખમરા અને કુપોષણથી થતા મૃત્યુને રોકવા માટે રેશન કાર્ડ ન ધરાવતા ઘરવિહોણા વ્યક્તિ કે કુટુંબ, અત્યંત ગરીબ અશક્ત નિરાધાર વ્યક્તિ, હોસ્પિટલના બિછાને પડેલ જરૂરિયાતમંદ દર્દી વ્યક્તિ, કામદાર અને અનાથ બાળકોને અન્ન પૂરું પાડવાના હેતુસર વ્યક્તિ દીઠ 10 કિલોગ્રામ ઘઉં અને 5 કિલોગ્રામ ચોખા રાજ્ય સરકારની અન્ન બ્રહ્મ યોજના હેઠળ વિનામૂલ્યે મળવાપાત્ર થશે। તો મિત્રો આ પ્રમાણે જે ભૂખમરા અને કુપોષણથી મૃત્યુ થતા હોય તેને રોકવા માટે રેશન કાર્ડ ન ધરાવતા હોય, ઘરવિહોણા વ્યક્તિ હોય કે કુટુંબ હોય, અત્યંત ગરીબ અને અશક્ત વ્યક્તિ હોય, નિરાધાર વ્યક્તિ હોય કે હોસ્પિટલના જે બિછાને પડેલા જરૂરિયાતમંદ દર્દીઓ હોય તેવા દર્દીઓ ઉપરાંત વ્યક્તિ કે કામદાર અને અનાથ બાળકો હોય તેઓને અન્ન પૂરું પાડવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા 10 કિલોગ્રામ ઘઉં અને 5 કિલોગ્રામ ચોખા જે અન્ન બ્રહ્મ યોજના છે તે યોજના હેઠળ વિનામૂલ્યે મળવાપાત્ર થશે। તો આ પ્રમાણે મિત્રો જે મફત અનાજ પણ મળવાપાત્ર થશે। આ ઉપરાંત મિત્રો વન નેશન વન રેશન કાર્ડ યોજના અંતર્ગત જોઈએ તો ગુજરાતના કોઈ પણ ગામ કે શહેરમાંથી રેશન કાર્ડ કઢાવ્યું હોય પરંતુ પોતાના ધંધા રોજગારને લીધે અન્ય ગામ કે શહેરમાં વસવાટ કરતા હોય તો તેવા લાભાર્થી છે તે સમગ્ર રાજ્યમાં કોઈ પણ ગામ કે શહેરમાં આવેલી વાજબી ભાવની દુકાનેથી પોતાના કોઈ પણ હાથનો અંગૂઠો કે આંગળીનો ઉપયોગ કરી અને પોતાની ઓળખ આપી અને પોતાનો જે અન્નનો પુરવઠો છે તે મેળવી શકશે। તો મિત્રો આ યોજનાનો ખાસ લાભ લેવા વિનંતી, કેમ કે ઘણા બધા લોકો છે તે પોતાના રોજી રોટી માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરવા માટે જતા હોય છે, જેથી પોતાના વતનમાં તેઓ અનાજ લેવા માટે જઈ શકતા હોતા નથી। તો મિત્રો તે અંતર્ગત વન નેશન વન રેશન કાર્ડ યોજનાનો લાભ લઈ અને તમે જે જગ્યાએ રોજીરોટી માટે ગયા હોય ત્યાંથી તમારો પોતાનો અનાજનો જથ્થો છે તે વાજબી ભાવની દુકાને જઈ અને મેળવી શકાય છે। આ ઉપરાંત મિત્રો દરેક લાભાર્થીને માય રેશન કાર્ડ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે પણ ખાસ વિનંતી કરવામાં આવેલી છે અને આ એપ્લિકેશનના ઉપયોગથી આપને મળવાપાત્ર જથ્થાની વિગત, વિતરણ ભાવ, મળેલો જથ્થો અને ઓનલાઈન રિસિપ્ટની વિગતો પણ મેળવી શકાય છે। તો જે અન્ન અને નાગરિક પુરવઠા દ્વારા ગ્રાહકોની બાબતનો જે વિભાગ છે તેમના દ્વારા એક ખાસ વિનંતી કરવામાં આવેલી છે કે દરેક લાભાર્થી છે તે પોતાની મોબાઈલમાં માય રેશન કાર્ડ એપ્લિકેશનનો ઉપયોગ કરે અને પોતાની જે વિગતો છે તે મેળવે। તો મિત્રો આ પ્રમાણે ઓગસ્ટ માસમાં અનાજ વિતરણનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે। તો મિત્રો આશા રાખું કે ઓગસ્ટ 2022 અન્વયે મળવાપાત્ર અનાજનો જથ્થો અને કયા કયા રેશન કાર્ડમાં કેટલો જથ્થો મળવાપાત્ર થશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trigujarati.com ની મુલાકાત લેતા રહેજો।
સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો, અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.